રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી કોરોનાના 100થી પણ વધુ કેસ. રાજકોટમાં 51, જામનગરમાં વધુ 12 કોરોના સંક્રમિત કેસ. જૂનાગઢમાં 9, જ્યારે ભાવનગરમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ. ગીર સોમનાથમાં 7, જ્યારે બોટાદ, મોરબી, અમરેલીમાં 1-1 કેસ. ચૂંટણી બાદ ફરી કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું. રાજકોટમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાશે. સંવાદદાતા ગૌતમ ભીડા જોડાઈ ગયા છે. ગૌતમ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે, કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યાં? હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે, કોરોના કેસમાં એક તરફ કાબુ આવ્યો હતો તો મહાનગરપાલિકા જિલ્લા પંચાયત જે કહી શકાય કે ચૂંટણીઓ છે તે પૂરી થઈ ગઈ છે અને હવે ક્યાંક ને ક્યાંક કોરોના કેસ ફરી એક વખત વધતા જોવા મળી રહ્યા છે. કારણ કે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની અંદર 100થી વધુ પોઝિટિવ કેસ કોરોનાના નોંધાઈ ચૂક્યા છે. એમાં સૌથી વધુ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર 51 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જામનગરની અંદર 12 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 10 પોઝિટિવ કેસ, જ્યારે કહી શકાય જૂનાગઢની અંદર 9 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત મોરબી, બોટાદ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે જે પોઝિટિવ કેસ છે, ડિસ્ચાર્જ જે કોરોના પોઝિટિવ થયા બાદ જે ડિસ્ચાર્જ થતા જે દર્દીઓ છે તેની કરતા વધારે સંખ્યા પોઝિટિવ આવવાની છે. ઘણા સમય બાદ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે દર્દીઓ સાજા થઈ રહ્યા છે એના કરતા પોઝિટિવ કેસ વધુ આવી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે અને આ તમામ બાબતોને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટિંગ બુથ પણ અલગ અલગ જગ્યાએ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યા છે અને તમામ પ્રકારની કામગીરી મનપા દ્વારા પણ શરૂ કરવામાં આવી છે. જી જી ગૌતમ, આભાર તમામ જાણકારી બદલ.